કોંગ્રેસના ધરણા પ્રદર્શનમાં ટોચના નેતાઓ આવી પહોંચતા આખરે ધરણા પ્રદર્શનનો અંત। મહુવા તાલુકામાં કોંગ્રેસ દ્વારા તાલુકા પંચાયત ખાતે આજ રોજ બીજા દિવસે પણ ધરણા પ્રદર્શન ચાલુ રહેતા તાલુકાનું રાજકીય વાતાવરણમાં ગરમાટો છવાઈ જવા પામ્યો હતો। તાલુકા વિકાસ અધિકારી દ્વારા આપવામાં આવેલ સરપંચોને મીટિંગના આદેશ આપવા બાબતે મહુવા તાલુકા કોંગ્રેસ દ્વારા કાળા કપડાં પહેરી ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ધરણા પ્રદર્શન બાબતે મહુવા મામલતદાર કચેરીથી પરમિશન નહીં અપાતા ગતરોજ તમામ કોંગ્રેસના ધરણા પર બેઠેલા કાર્યકરોને ડિટેન કરવામાં આવ્યા હતા। જોકે આજ રોજ પણ કોંગ્રેસના કાર્યકરો દ્વારા ધરણા પર બેસતા મહુવા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। આજ રોજ બેઠેલા કોંગ્રેસના કાર્યકરો દ્વારા કરવામાં આવી રહેલા વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના માજી સુરત જિલ્લા વિપક્ષ નેતા દર્શન નાયક, વાંસદા ધારાસભ્ય અનંત પટેલ સહિત કોંગ્રેસના ટોચના નેતાઓ પણ આજ રોજ મહુવા તાલુકા પંચાયત કચેરી ખાતે આવી પહોંચ્યા હતા। થોડીવાર માટે મહુવા તાલુકા પંચાયત કચેરી ખાતે વાતાવરણ તંગ થવાના એંધાણ વચ્ચે મહુવા મામલતદાર સાથે મહુવા તાલુકા વિકાસ અધિકારી આવી પહોંચ્યા હતા અને મહુવા મામલતદારે તાલુકાનું વાતાવરણ ડહોળાય નહીં એ બાબતે ધ્યાનમાં રાખી મધ્યસ્થીની ભૂમિકા ભજવી ધરણા પર બેઠેલા તમામ વચ્ચે હવેથી આવું ના બને એ બાબતની ખાતરી આપી હતી। ત્યારે તાલુકા વિકાસ અધિકારીએ પણ ઘટના અંગે ભૂલ સ્વીકારતા આખરે આ સમગ્ર ધરણા પ્રદર્શનના કાર્યક્રમનો સુખદ અંત આવ્યો હતો અને સુખદ અંત આવતા તાલુકાનું વાતાવરણ શાંત પડી જવા પામ્યું હતું। સુરત જિલ્લાના મહુવા તાલુકામાં તાલુકા પંચાયતના વિકાસ અધિકારીએ જ્યારે એક ભાજપના કાર્યકર્તા હોય એવી રીતે ભાજપના કાર્યાલય પર ચૂંટાયેલા સરપંચોને બોલાવીને મીટિંગ કરવાની વાત કરી ત્યારે કોંગ્રેસ પક્ષના મહુવાના તમામ કાર્યકર્તાઓનો વિરોધ કરીને ધરણા પ્રદર્શનની ગઈકાલે શરૂઆત કરી। ગઈકાલે ધરણા પ્રદર્શન કર્યા પછી જ્યારે એ અંતિમ ચરણમાં હતું ત્યારે પોલીસ જબરજસ્તી અહીંથી કાર્યકર્તાઓને ઉચકી ગઈ હતી અને પછી મોડી રાતે છોડતા આજે ફરી અમે ધરણા પ્રદર્શન પર બેઠા। આજે તાલુકા વિકાસ અધિકારીએ જે પોતાની કરેલી ભૂલની માફી માંગી અને તાલુકા મેજિસ્ટ્રેટ એટલે કે મામલતદાર સાહેબ જાતે આવીને અમને બધાને જ અહીંથી જે સાંત્વન આપી કે હવે પછી આવું ન થાય એના માટે અમે અમારો કાર્યક્રમ મોકૂફ રાખીએ છીએ। જો ફરી પાછી જો ઘટના થશે તો આના કરતાં પણ વધારે આક્રમક રીતે ઉગ્રતાથી સહિત ભગતસિંહના માર્ગે અમે આ કામ કરશું। જો કોઈ પણ અધિકારી ભાજપનો હાથો બનતો હોય, ભાજપનો કાર્યકર્તા બનતો હોય, એના માટે લોકશાહીને બચાવવા, બંધારણને બચાવવા માટે અમે તમામ કાર્યકર્તાઓ સાથે લડી લઈશું, પરંતુ આ રીતની કામગીરી અમે ચલાવી લઈશું નહીં।